मित्रों अमदावाद थी 75 किलोमीटर दूर अमे डाकोरना मंदिरे दर्शन करवा माटे जई रह्या छीए, जेनो रोड तमे अहींया जोई सको छो। आ हाईवे नो रोड छे, अमदावाद थी 75 किलोमीटर दूर आ डाकोरनुं मंदिर आवेलुं छे। हेलो मित्रों, अमे आवी गया छीए डाकोरना मंदिरे दर्शन करवा माटे, जे आपणे अमदावाद थी 75 કિલોમીટર દૂર ડાકોરનું મંદિર આવેલું છે। તમને એનો ઇતિહાસ વિશે હું અહીંથી જણાવતો રહીશ, અને અત્યારે અમે જઈ રહ્યા છીએ મંદિરે, એટલે આગળ જઈને વિડીયો તમે ચાલુ રાખજો અને મિત્રો મંદિરના ડાકોરના દર્શન કરવા માટે જે રોડ તમે આવો છો તે રોડના ત્યાં જ વચ્ચે એક નદી પણ આવેલી છે, જે તમે જોઈ શકો છો। આ નદી છે, આ નદી તમે જોઈ શકો છો। મિત્રો હું ડાકોર જવા માટે નીકળી ગયો હતો, અને મહેમદાવાદ જઈને તમને મેં કીધું હતું કે મહેમદાવાદથી લગભગ 40 કિલોમીટર દૂર હતું ડાકોર। હવે હું ડાકોરના મેઇન રોડ ઉપર જ આવી ગયો છું, ત્યાં ડાકોરમાં ડાકોર 25 કિલોમીટર દૂર જ છે, એટલે તમે જોતા રહેજો, હું છેક મંદિર સુધી તમને એનો ઇતિહાસ જણાવતો રહીશ। અહીંયા શ્રી રણછોડરાયજીના મંદિરે આવી ગયો છું ડાકોર। તમે જોઈ શકો છો પાછળ રણછોડરાયજીનું મંદિર દેખાય છે। આ રણછોડરાયજીનું ડાકોરનું મંદિર છે, અને ઘણું જૂનું છે। લોકો કહે છે કે આ 1500 વર્ષ જૂનું છે, કોઈ કહે છે કે થોડું ઓછું જૂનું છે। અહીંયા માખણ મિશ્રી પણ મળે છે, જે ઉપવાસ હોય એને માખણ મિશ્રી પણ અહીંથી મળી રહેશે। અહીંયા દર્શન કરવા માટે ભાવિક ભક્તો આવે છે, અને ઘણી સારી રીતે દર્શન કરે છે। અહીંયા લેડીઝોને ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશ મળતો નથી। અહીં રણછોડરાયજીના મહારાજના મંદિરના સંચાલિત દ્વારા તેમનો અહીં સમય છે, મંગળા આરતી સવારે 7:10 થી 11 વાગ્યા સુધી હોય છે, રાજભોગ આરતી 11:15 થી 12 વાગ્યા સુધીની હોય છે, અને બપોરે 4 થી 12 થી 4 મંદિરના દર્શન સંપૂર્ણ બંધ થઈ જાય છે। સાંજના સમયે થાપણ આરતી દર્શન 4:25 થી 7:10 વાગ્યા સુધી મળે છે, એટલે ભાવિ ભક્તોને દર્શન કરવાનો સમય મેં દર્શાવ્યો છે। મિત્રો તમે આ મંદિર જોઈ શકો છો, ભગવાન શ્રી રણછોડરાયજીનું મંદિર। મિત્રો અહીંયા પ્રસાદની પણ દુકાનો ઘણી બધી આવેલી છે, જ્યાં ભાવિક ભક્તો આવે છે અને પ્રસાદ લે છે। અહીંયા ભાવિક ભક્તોને ભીડ ઘણી પ્રમાણમાં જોવા મળે છે। અત્યારે જન્માષ્ટમીનો સારો અવસર હોવાથી અહીંયા ભાવિક ભક્તો ઘણી ભીડમાં આવે છે, તમે જોઈ શકો છો।
અહીંયા મંદિરનો મેઇન ગેટ છે જ્યાં ભાવિક ભક્તોને અહીંથી એન્ટ્રી આપવામાં આવે છે. તમે જોઈ શકો છો મારી પાછળ આ મેઇન ગેટ દેખાય છે. આ તમે સામે જોઈ શકો છો શ્રી રણછોડરાયજીનું મંદિર, તેનો આ ઘુમ્મટ છે. આ મેઇન ગેટ છે. ડાકોરનું આ મેઇન બજાર છે. તમે જોઈ શકો છો આ બજારમાં બધી વસ્તુઓ મળે છે. અહીંયા ઘર વપરાશ માટેના બધા વસ્તુઓ તમને અહીંયા મળી રહેશે. આ રણછોડરાયજીનું તમે મંદિર મારા પાછળ જોઈ શકો છો. તેમનો આ બીજો ગેટ છે, જે ગેટથી પણ એન્ટ્રી આપવામાં આવે છે. આ રણછોડરાયજીનું મંદિર છે, તેનો બીજો ગેટ છે. તેમાં અમે ભાવિક ભક્તોને અહીંથી એન્ટ્રી આપવામાં આવે છે. મંદિરની સામે જ ગણપતિ બાપાનું, ગણપતિ દાદાનું પણ મંદિર એક આવેલું છે. આ મંદિર બહુ વર્ષો જૂનું અને ઐતિહાસિક છે. ડાકોર તમે આવો અને ડાકોરને ગોટાનો લોટ ના લો એવું બને જ નહીં. ડાકોરમાં ગોટા બહુ ફેમસ છે. તેમાં ગોમતી ઘાટ જ્યાં આવેલું છે, ગોમતી ઘાટે ગોટાનો લોટ ને ખમણનો લોટ એ ઘણો સારો મળે છે. તેની પણ દુકાનો અહીંયા આવેલી છે. અહીંયા મંદિરે ઘણા ભક્તો ભાવિતો અહીંયા પોતે બાધા રાખે છે, જેમાં બાધાની બદલામાં એ લોકો પોતાના વજન પ્રમાણે બાળકોના એ ખાંડ આપે છે. એ તમે જોઈ શકો છો અહીંયા ત્રાજો મૂકેલો છે. આ ત્રાજવો છે જેમાં વજન પ્રમાણે ખાંડ ખોલીને આપવામાં આવે છે, તેનાથી બાધા પૂરી થાય છે. ડાકોર મંદિરની બાજુમાં પણ એક સરસ મહાદેવજીનું મંદિર પણ આવેલું છે. તમે જોઈ શકો છો ઐતિહાસિક અને બહુ જૂનું છે. અને તેની જ બાજુમાં પાછળ મહાદેવજીનું મંદિર આવેલું છે. શ્રી શંકર ભગવાનનું મહાદેવજીનું સરસ મંદિર અહીંયા બનાવવામાં આવેલું છે. અહીંયા પણ ભાવિક ભક્તો આવે છે અને પોતાના દર્શનો કરે છે. મિત્રો હવે હું આવ્યો છું ડાકોર મંદિરની બાજુમાં ગોમતી તળાવ પર. ગોમતી તળાવ પડશે, હવે તમે જોઈ શકો છો. ગોમતી તળાવનું દ્રશ્ય હું તમને બતાવું છું. આ ગોમતી તળાવ છે, જ્યાં દર્શન કર્યા પછી લોકો આવે છે, ભાવિક ભક્તો, અને અહીંયા પાણીનું મનોરંજન કરે છે. અહીંયા નૌકા વિહાર પણ છે, જે નાવડીમાં બેસીને બાળકો તથા મોટાઓને ફેરવવામાં આવે છે. આ નાવડી તમે જોઈ શકો છો. અહીંયા નૌકા વિહાર પણ કરવામાં આવે છે. અહીંયા ભાવિક ભક્તોની ભીડ ઘણા પ્રમાણમાં તમને જોવા મળે છે. તમે જોઈ શકો છો ગોમતી તળાવ. મિત્રો અહીંયા નાના બાળકો માટે ગાડી પણ મૂકવામાં આવી શકો છો, તથા અહીંયા
તમારે ફોટોગ્રાફી કરવી હોય તેના માટે અહીંયા અશ્વ મૂકેલો છે, ઘોડો છે, તમે અહીંયા ઊભા રહીને ફોટોગ્રાફી પણ કરી શકો છો. અહીંયા નાનું બજાર આવેલું છે, ત્યાં બજારમાં બધી વસ્તુઓ તમને મળી રહે છે. નાના બાળકોને રમવા માટેનું અહીંયા રમકડું પર એક મૂકવામાં આવેલું છે, જ્યાં નાના બાળકો ભૂચકા મારીને રમત ગમત કરે છે. અહીંયા હું ગોમતી તળાવે આવ્યો છું. ગોમતી તળાવે તમે જોઈ શકો છો, આ તળાવ છે. ગોમતી તળાવ કહેવાય છે. સાંજનો સમય છે અને અહીંયા બહુ સરસ વાતાવરણ છે અને અહીંયા ભાવિક ભક્તો અહીંયા દર્શને કરી લીધા છે. દર્શન કર્યા પછી એ લોકો બજારમાં આવીને અહીંયા પોતાની ખાઈ શકો છો. આ મોટું બજાર છે, અહીંયા બધી જાતની વસ્તુઓ મળે છે. અહીંયા પાપડીનો લોટ પણ મળે છે, ખીચું મળે છે અને ગરમીના કારણે અહીંયા સોડા, કોલ્ડ ડ્રિંક પણ મળે છે. અહીંયા ભાવિક ભક્તોને માટે પણ રૂમોની પણ સગવડ છે. અહીંયા રહેવા માટે રૂમો પણ મળે છે, એસી તથા નોન એસી રૂમો છે. આ રૂમો અહીંયા મળી રહે છે, એસી તથા નોન એસી રૂમ અહીંયા રહેવા માટે મળે છે તથા અહીંયા જમવા માટે પણ સુવિધાઓ છે, જેમાં ગુજરાતી થાળી રાખવામાં આવેલી છે, જેમાં બે જાતની શાક, કઠોળ, દાળ ભાત, રોટલી, પાપડ એ પણ મળે છે. મિત્રો, અહીંયા ગુજરાતી જમવાનું ઘણું સરસ મળે છે, તે પણ 100 રૂપિયાની થાળીના અંદર. મિત્રો, અહીંયા ડાકોર મંદિરે અહીંયા દાતાઓને બહુ દાન આપવામાં આવે છે, પોતાની હસ્તી પ્રમાણે અને પોતાની શ્રદ્ધા પ્રમાણે એ લોકો અહીંયા દાન કરે છે. અને અહીંયા મીઠાઈ, માખણ, મિશ્રી એનો પ્રસાદ ધરવામાં આવે છે તથા અહીંયા જે દાન આપવામાં આવે છે તેમાં કેટલાક લોકો રોકડની દાન પણ કરે છે તથા કેટલાક લોકો અહીંયા પોતાની વસ્તુઓ ભેટ આપીને પણ દાન કરે છે. અહીંયા રિનોવેશન દાતામાં ગામના ડાકોરના સ્વયં મોહનલાલ, મગનલાલ સેલાણી પરિવારના સમર્થે તેમને પૈસા તથા તેમના પુત્રો ગોપાલભાઈ કાંતિલાલ તરફથી એક સપ્રેમ ભેટ આપવામાં આવી હતી. અહીંયા લોકોને ગરમી બહુ લાગતી હોવાથી અહીંયા પાણીની તકલીફ હતી, તેથી ત્યાં એમણે પાણીની, ઠંડા પાણીની એક પરબ આપેલી છે, જેનાથી લોકો પાણી પીને અહીંયા પોતાનો સંતોષ આપેલો છે. અહીંયા લોકો ઠંડુ પાણી પીને પોતાની તરસ છીપાવે છે, તમે જોઈ શકો છો. અહીંયા પાણીનું એક ઠંડુ કુલર પણ મૂકવામાં આવેલું છે, તમે જોઈ શકો છો. આ પાણીનું ઠંડુ કુલર છે જે દાન તરીકે આપવામાં આવેલું છે. ડાકોર મંદિરે હું ફરીને આવ્યો છું. હવે વિડીયો તમારા સામે મૂક્યો છે, પ્લીઝ મારા વિડીયોને તમે શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો, અને કેવો લાગ્યો વિડીયો એ મને કહેજો. ઓકે, ચલો મળીએ હવે નવા વિડીયોમાં. બાય. મિત્રો, ડાકોરનું મંદિર તમને કેવું લાગ્યું એ મને તમે કોમેન્ટમાં લખીને જરૂર મોકલશો, હું તમારી રાહ જોઈશ. અને આવા જ અવનવા વિડીયો એ મારી યુટ્યુબ ચેનલ ઉપર હું નાખતો રહીશ. અને દરેક ભક્તિભાવના, દરેક મંદિરના, દરેક સારી ડિવોશનલ ચેનલ હોય કેવા વિડીયોઝ હું તમને શેર કરતો રહીશ. એટલે પ્લીઝ મારી ચેનલને તમે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.